નમસ્કાર મિત્રો જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે હાલ વિધાનસભાની અંદર બજેટ સત્ર એટલે કે અંદાજ સત્ર છે તે ચાલી રહ્યું છે અને દરમિયાન રૂપાણી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અંતર્ગત વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ સહાય સીધી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે તો કયા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે એટલે કે બજેટ સત્ર છે તે ચાલી રહ્યું છે આ દરમિયાન ગુજરાત સરકારે ઓબીસીના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમમાં સહાય આપવાની જાહેરાત કરી છે એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સહાય આપવાની જાહેરાત કરી છે રાજ્યના ઓબીસી વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તો તેમને તાલીમ સહાય એટલે કે ટ્યુશન માટેની સહાય છે એ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આ બજેટ સત્રમાં કરવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારિકતાના વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ ઓબીસીના વિદ્યાર્થીઓને અપાશે એટલે કે આવી સહાય પહેલાં એસસી અને એસટી કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેમને આપવામાં આવતી હતી હવે આ સેમ સહાય છે એ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ હવે આપવામાં આવશે ખાસ કરીને વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી પંચાયત સેવા પસંદગી કેન્દ્ર કક્ષાની બેન્કિંગ રેલવે આર્મી સીઆરપીએફ સહિતની જે પરીક્ષાઓ હોય છે તે પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા અથવા તો જે ખરેખર ચૂકવવાની થતી ફી હોય છે એમાંથી જે ઓછું હશે તે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે એટલે કે વીસ હજાર રૂપિયા અથવા તો જે તાલીમ માટેની જે ટ્યુશન માટેની ફી છે એ બંનેમાંથી જે ઓછું હશે તે રકમ વિદ્યાર્થીઓના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે રાજ્યના ઓબીસી વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો આ નિર્ણય મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા સહાય અથવા તો ખરેખર ચૂકવવામાં થતી ફી બેમાંથી જે રકમ ઓછી હશે તે મેં તમને આગળ જણાવ્યું તેમ સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે આવા સહાય માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની જાહેરાત આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તો હું તે તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા સરકારના આ નિર્ણય વિશે તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક કરો